શેર બજારના ઓઠા હેઠળ ડબ્બા ટ્રેડિંગ અને ક્રિકેટનો સટ્ટો રમાડી કરોડોનો ચૂણો લગાડનાર દુબઈમાં સંતાઈને બેઠેલા દીપક ડિલક્સની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે શું છે આખો મામલો જાણીએ આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને લગભગ ત્રેવીસો કરોડનો સટ્ટાકાંડ કરીને ભાગી જનાર દીપક જેને દીપક ડિલક્સના નામે ઓળખે છે એના વિશે જો વાત કરવામાં આવે તો દીપકના પિતા ધીરજલાલ ઠક્કર એ ભાભરના સામાન્ય વેપારી હતા આઠમા ધોરણ સુધી ભણેલો દીપક પહેલેથી જ શોર્ટકટથી પૈસા કમાવવા માનતો હતો હવે બે હજાર દસ અને બે હજાર અગિયારમાં બજારના ગેરકાયદે કારોબારમાં પૈસા કમાતો થયો ગામમાં દીપકની છૂટથી પૈસા વાપરતો હતો અને દીપક સલૂનમાં જાય કે પછી અહીંના હાઈવે પરની હોટૅલમાં જાય ત્યાં બધે જ પોતાના અલગ સુવિધા મળતી એટલે કે વધુ પૈસા ખર્ચી પોતાની પસંદગીની ડીશ કે વસ્તુ હોય એ મેળવતો હોવાથી એને ડિલક્સ કહેતા હતા લોકો અને બસ ત્યારથી જ એનું નિકનેમ છે એ દીપક ડિલક્સ પડી ગયું એ પછી ભાબર રાધનપુર ડીસા અને પાટણ સુધી લોકો એને દીપક ડિલક્ષ નામે જોડકતા થયા હવે ડીજીપીએ જ્યારે આ કેસને સોંપવામાં આવ્યો અને ઇન્વેસ્ટિગેશન થયું ત્યારે આ સત્તાકાંડની પાછળ એક પછી એક કડી ખુલતી રહી પહેલી ફરિયાદ મુજબ હર્ષિત જૈનને જ્યારે મુખ્ય સટ્ટાકિંગ બતાવ્યો હતો પણ આ કેસમાં જ્યારે વધુ ઊંડાણની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડ્યું કે આખા એ સટ્ટાકાંડનો માસ્ટર માઇન્ડ દીપક ઠક્કર ઉર્ફે ડિલક્ષ છે અને દુબઈમાં બેઠા બેઠા જે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પીએનટીસી કોમ્પ્લેક્સમાં વીવીઆઈપી સોફ્ટવેર કંપનીની આડમાં સટ્ટાનું નેટવર્ક ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં ત્યાં દરોડા પાડ્યા તો દીપક છે એ વેલોસિટી સર્વરનો ઉપયોગ કરીને મેટા ટ્રેડર નામની એપ્લિકેશનથી શેર બજારમાં ડબ્બા ટ્રેડિંગ કરી સટ્ટા રમાડતો હોવાનું બહાર આવ્યું હતું એના પાસપોર્ટની તપાસ કરી તો ખબર પડી કે એ તો ભાઈ દુબઈ હોવાનું બહાર આવ્યું છે ભાઈ દુબઈ પહોંચી ગયા છે અને જો વાત કરવામાં આવે ને તો આ કોઈ સામાન્ય સટ્ટાનો કેસ નથી એમાં બનાવટી દસ્તાવેજ નકલી કંપનીઓ ખોટા પુરાવાથી સિમ કાર્ડ મેળવીને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મનો ઉપયોગ ખોટા દસ્તાવેજોથી બેંક એકાઉન્ટ ખોલીને કાળા નાણાં સફેદ કરવા જીએસટીથી માંડીને અનેક એજન્સીઓ સાથે આર્થિક ગુના અને છેતરપિંડી સહિત મલ્ટિપલ ક્રાઇમનો કેસ છે દીપકને જ્યારે દુબઈથી ગુજરાત લાવવા માટે એજન્સીઓ છે એને સંકલન સાધવામાં આવ્યું ને કેવી રીતે એને ત્યાંથી અહીંયા લાવવા માટેની આખી તજવીજ કરવામાં આવી જેના વિશે વાત કરવામાં આવે તો ટેકનિકલ સર્વેલન્સથી દીપક ઠક્કરનું એડ્રેસ એના વોટ્સએપ વગેરે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પરથી શોધીને યુએઈની પોલીસે આપ્યું હતું અને ત્યારબાદ યુએઈ પોલીસે દીપક ઠક્કરને તેર માર્ચ બે હજાર ચોવીસે પકડ્યો હતો છવ્વીસમી જૂને સીઆરપીસીની કલમ સિત્તેર હેઠળ યુએ ઈની કોર્ટમાં દીપક ઠક્કરના પ્રત્યાર્પણની દરખાસ્ત મૂકી જેથી એમને અને લીગલ બાઉન્ડ્રી છે ના નડે અને આઠ ઓગસ્ટે યુએની કોર્ટમાંથી દરખાસ્ત મંજૂર થઈ હોવાની યુએઈના સત્તાવાળાઓએ સીબીઆઈ મારફતે જાણ કરી હતી હવે પોલીસના કહેવા અનુસાર દીપકને ગુજરાત લાવવા માટે સિવિલ એવિએશન અને જે એરલાઇન્સમાં થઈ લાવવાના હતા એની એરલાઇન્સને જાણ કરી ઇમિગ્રેશન એક્ઝિટ પરમિટ વિઝા અને એફઆરઓ તરફથી મંજૂરી મળ્યા બાદ સત્યાવીસ ઓગસ્ટે દુબઈ ગયા અને પહેલી સપ્ટેમ્બરે દીપકને છે એ પકડીને ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો એટલે આખી ઘટના અત્યારે જોવા મળીએ તો એક નાનકડી એવી કંપનીની જ શરૂઆત કરનાર દીપક ત્રેવીસો કરોડથી પણ વધારેનો એ સટ્ટો એણે કાંડ કરી નાખ્યો છે હવે આ ઘટના નાની લાગે પણ એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ ગુજરાત પોલીસનો પણ એવો પહેલો કિસ્સો હશે કે જેમાં આવી રીતે કોઈ સટ્ટો આટલા મોટા લેવલે થયો હોય અને જેમાં ગુજરાત પોલીસ કે સીબીઆઈ જે છે ક્રાઇમ બ્રાન્ચ છે એમને છેક ધરપકડ કરવા માટે દુબઈ જઈને એ વ્યક્તિને હલાવવું પડ્યું હતું તમારે એવા મુદ્દે શું માનવું છે કોમેન્ટ કરી અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇસ ઓફ ઇન્ડિયા